मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 नो कम्प्यूटर विषयनो एम कॉमर्स ना लाभ विषयनो वीडियो जोईशुं। एम कॉमर्स ना लाभ। एम कॉमर्स वायरलेस नेटवर्क अने इंटरनेट नुं एवुं संचालन छे जेने हस्तगत उपकरण द्वारा सतत पासे राखी शकाय छे। इंटरनेट अने ई कॉमर्सना फायदा एम कॉमर्स द्वारा पण उपलब्ध छे। एम कॉमर्सना केटलाक लाभ नीचे मुजब छे। एम कॉमर्सनुं पूरुं नाम मोबाइल कॉमर्स छे। आपणे बधा अत्યારે એનાથી પરિચિત છીએ અને આપણે બધા અત્યારે એન્ડ્રોઇડ ફોન વાપરતા થઈ ગયા છીએ, એટલે આપણે જાણીએ છીએ કે મોબાઈલ છે એ વાયરલેસ નેટવર્ક છે કે જેને આપણે કોઈ પણ જગ્યાએ સરળતાથી એક પોકેટમાં મૂકીને આપણી સાથે કેરી કરીને લઈ જઈ શકીએ છીએ। અને ઇન્ટરનેટ અને ઈ કોમર્સમાં જે કંઈ પણ ફેસિલિટી આપણને મળે છે, ઈ કોમર્સ દ્વારા જે કંઈ પણ કામ આપણે કરી શકીએ છીએ, એ બધા જ આપણે એમ કોમર્સ એટલે કે મોબાઈલ કોમર્સની અંદર પણ કરી શકીએ છીએ। તેમ છતાં મોબાઈલ કોમર્સના કેટલાક લાભ આપણને નીચે મુજબ જણાવ્યા છે। એમ કોમર્સ ઉપયોગકર્તાને અનુકૂલન પૂરું પાડે છે। મોબાઈલ દ્વારા પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી, બેન્કિંગ અને મીડિયા ફાઇલ ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે। મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો કોઈપણ સમય અને સ્થાને સંપર્ક કરી શકાય છે। વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે। વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે। ઉપયોગકર્તા પાસે પીસી કે લેપટોપ હોવું જરૂરી નથી। વ્યવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત બને છે। વૈશ્વિક સંપર્ક શક્ય બને છે। વ્યવસાય નિરંતર એટલે કે 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ ચલાવી શકાય છે। કોઈપણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે। અંગત કોમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે। સમય આધારિત જટિલ અને સંકટકાલીન માહિતી મોકલવા ઉપયોગી છે। હસ્તગત ઉપકરણનું ભૌતિક સ્થાન શોધી શકાય છે। મોબાઈલ ઉપકરણ પર વિવિધ ચેતવણી સરળતાથી મેળવી શકાય છે। વર્તમાન યુગમાં તત્કાળ જોડાણ અને વધુ ઝડપી સેવાઓની ઉપલબ્ધિ એ એમ કોમર્સને પ્રચલિત બનાવ્યું છે। ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે। આવા ઈ કોમર્સના જે કંઈ પણ લાભો છે એ તો આપણને મળે જ છે, એ ઉપરાંત એમ કોમર્સની અંદર આ જે આપણને લાભ જણાવ્યા છે એ બધા લાભ પણ આપણે મેળવી શકીએ છીએ।